થરાદ ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં થરાદ તાલુકાના 58 ગામોના લોકોએ હાજરી આપી હતી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે બચી શકાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે કેવા પગલાં ભરવા અને કેવા પ્રકારના આયોજન કરવા તે માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ થરાદ પંથકમાં 100% રસીકરણ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા નિષ્ણાંતો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં કોરોનાના પ્રાથમિક લક્ષણોની ઓળખ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો સમજાવ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરને પગલે યોજાયેલ આ મીટિંગમાં આરોગ્ય શિક્ષણ તેમજ અનાથ બાળકો માટે ચિંતા વ્યક્ત કરાઈ હતી અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ અભ્યાસ વર્ગમાં ધરતી હોસ્પિટલના ડોક્ટર કરશનભાઈ પટેલ કોરોનાની ત્રીજી લહેર આવે તેના માટે શું સાવધાની રાખવી તેમજ કેવા પ્રકારનું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં ડોક્ટર કરશનભાઈ આર પટેલે જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટે સૌ પ્રથમ તો દરેક વ્યક્તિઓને 100% વેક્સિન લેવી જોઈએ. આ વેક્સિનથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી તેમ કહીને વેક્સિન સાથે જોડાયેલા ઉદાહરણ પણ આપ્યા હતા.